હેલો ફ્રેન્ડ્સ કેમ છો ગુચ્છુ કોનમાં તમારું સ્વાગત છે આજે આપણે મસ્ત ગુજરાતી ખાટી મીઠી રજવાડી કઢી બનાવતા શીખીશું અને જો તમારી કઢી ફાટી જતી હોય તો આ રેસીપી ચોક્કસથી જોજો અને આવી રીતના ટ્રાય કરજો તો તમારી કઢી જે ફાટતી હશે તે નહીં ફાટે ખાટી મીઠી સરસ જાડી કઢી બનશે તો ફ્રેન્ડ્સ તમને જો આ રેસિપી ગમે તો તેને લાઈક કરી તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો અને મારી ચેનલ ગુચ્ચુ કોન અને ચોક્કસથી સબસ્ક્રાઇબ કરજો તો ચાલો હવે આપણે ખાટી મીઠી રજવાડી ગુજરાતી કઢી બનાવવાની શરૂઆત કરીએ તો તેના માટે આપણે એક મિક્સચર તૈયાર કરીશું તો એક બાઉલમાં મેં અડધો કપ દહીં લીધું છે ખાટું દહીં લેવાનું છે તેમાં બે મોટી ચમચી આપણે બેસન અથવા તો ચણાનો લોટ નાખીશું અને તેને બરાબર રીતે મિક્સ કરી લઈશું જેથી તેના અંદર લોટના ગાંઠા ના પડી જાય એવી રીતના સરસ વલોવી લઈશું આપણે ત્યારબાદ તેના અંદર બે કપ પાણી ઉમેરવાનું છે આ જે કઢી છે તે ચાર લોકોને થઈ જશે એટલી કઢી બનશે બરાબર રીતે આપણે મિક્સ કરી દઈશું તેના અંદર આપણે કોકમ નાખવાના છે ત્રણથી ચાર તમે અગર કોકમ ના ખાતા હોય તો કઢી બની જાય ત્યારે છેલ્લે તમે લીંબુનો રસ નાખી દેવો સ્વાદ અનુસાર મીઠું નાખીશું આપણે બે ચમચી મેં ખાંડ નાખી છે એના જગ્યાએ તમે ગોળ પણ યુઝ કરી શકો છો બે ચમચી આઠથી દસ આપણે મીઠા લીમડાના પાન નાખીશું કાચું ખમણેલું અડધી નાની ચમચી જેટલું આપણે આદુ નાખીશું લીલા મરચાં લેવાના છે એકથી બે મોટું છે મેં અત્યારે એક લીધું છે નાના હોય તો બે મરચાં લઈશું સુધારીને આપણે કટકા નાખી દઈશું તમે આદુ મરચાંની પેસ્ટ પણ નાખી શકો છો આના અંદર એક ચમચી હવે આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે અને ત્યારબાદ હવે આપણે કઢી વઘારીએ તો અત્યારે હું ઘીના અંદર કઢી વઘારું છું તો મેં એક ચમચી ઘી લીધું છે તમે તેના બદલે બે ચમચી તેલ પણ લઈ શકો છો આખું આપણે કાશ્મીરી લાલ મરચું સૂકવું આવે તે એક ઉમેરીશું તેના અંદર એક નાનો ટુકડો મેં તજનો ઉમેર્યો છે તેના સાથે આપણે બે થી ત્રણ લવિંગ ઉમેરીશું અડધી નાની ચમચી આપણે રાયના દાણા ઉમેરવાના છે અડધી નાની ચમચી આખું જીરું અને પાંચ ચમચી આપણે મેથીના દાણા ઉમેરીશું અને ત્યારબાદ આ બધું થોડું તતડવા લાગે ત્યારબાદ આપણે પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરવાની છે અને ત્યારબાદ કાચા બટેટા હોય એની મેં લાંબી લાંબી કતરણ કરી દીધી છે ચિપ્સ જેવી આપણે જે ફ્રેન્ચ ફાઈઝની ચિપ્સ કરી એવી પતલી તો આપણે એ ઉમેરી દઈશું અત્યારે મેં આના અંદર બટેટા અને ભીંડો નાખ્યો છે તમે અગર ના ફાવતું હોય ના ખાતા હોય તો તમે આના અંદર ભીંડો અને બટેટા નહીં ઉમેરવા બે ભીંડા લીધા છે તેને મેં ઊભી પતલી ચિપ્સ જેવું કાતરી કરી દીધી છે તે ઉમેરી દઈશું ચારથી પાંચ આપણે તેના અંદર કાજુ નાખવાના છે આઠથી દસ આપણે કિશમિશ સૂકી દ્રાક્ષના દાણા નાખીશું રજવાડી કઢી બનાવીએ છીએ એટલે આ બધી વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ આપણે એક મિનિટ માટે સરસ રીતે સાતડી લેવાનું છે તમે રેગ્યુલર યુઝ માટે બનાવતા હોય તો કાજુ દ્રાક્ષ બટેટો અને ભીંડો નાખવાની જરૂરત નથી ત્યારબાદ આપણે જે દહીંનું મિશ્રણ તૈયાર કર્યું હતું તે ઉમેરી દઈશું અત્યારે આપણે ગેસનો જે ફ્લેમ છે તે મીડિયમ રાખીશું ફૂલ તાપ ઉપર નહીં રાખી અને સરસ રીતે મિક્સ કરવાનું છે અને કન્ટિન્યુઅસ આપણે ચલાવતા રહીશું જેથી આપણી કઢી ફાટશે નહીં તમે જોઈ શકો છો કે સરસ એકરસ કઢી જાડી આપણી તૈયાર થવાની છે હવે આપણે એકદમ મધ્યમ તાપ ઉપર દસથી બાર મિનિટ સુધી કઢીને ઉકળવા દેવાની છે અને આપણે વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું છે કઢી સરસ ઉકળીને તૈયાર થઈ ગઈ છે છેલ્લે આપણે બે મોટી ચમચી જેટલું કોથમીર નાખી દઈશું ઝીણી સમારેલી તો ફ્રેન્ડ્સ આપણી ખાટી મીઠી રજવાળી કઢી બનીને તૈયાર થઈ ગઈ છે તો આ કઢી તમે ઘરે બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો અને તમને જો આ રેસીપી ગમે તો તેને લાઇક કરી તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો અને મારી ચેનલ ગુચ્ચુ કોર્નરને અને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો તો ચાલો હવે આપણે મળીએ નેક્સ્ટ રેસીપીમાં ત્યાં સુધી આવજો